धन्यवाद आ त्रण जे वीडियोग्राफरो पितृनी जेम उभा छे वैश्मा एक शेर एना माटे कही दऊं के ए वीडियोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो बावा तो करो तमे क्या करो तमे क्या कोई मीडिया वाला छो ए वीडियोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो एवा हजड़बम पछी थोड़ी वार पछी बेही जाओ भैया एटले वाहे वाला छे ने 45 जणा ने तमारो वाहो देखाय छे हाँ એટલે આનંદ કરવાનો આ ઉત્સવ છે અને મજા કરવા માટે હું તમે જ્યારે ભેગા થયા હોય ત્યારે હસતા હસતા ભાઈ રાજેશભાઈ ગણપતિ માંડ્યા સરસ મજાની ઘનશ્યામભાઈની વાતો અને હું આમ મારી ફરજના ભાગરૂપે જ્યારે અહીંયા આવ્યો હો બેનનું ઘર છે મનીષાબેન રાખડી બાંધે છે મને મજાની વાત એ છે કે એટલે આપ બધાની આટલી ઉપસ્થિતિ છે અને સુખનો પ્રસંગ છે ને આપણે ત્યાં સુખ જેટલું વેચીએ એટલું વધે છે અને દુઃખ જેટલું વેચીએ એટલું ઓછું ઓછું થાય છે એવો આ આનંદનો પ્રસંગ છે નકર આ 5 જણા 5 સ્ટાર હોટલમાં જઈ અને બે ભાઈઓનો કુટુંબ એ જમી આવ્યો હોત તો આ કાંઈ કાશ નહોતી એમ એમને મી તો અહીંયા આજુબાજુવાળા પાડોશવાળા કહેત નહીં ડાયરા કરવા જોઈએ ને એટલા લોકોને બોલાવવા જોઈએ ને આમ જો આવું કાંઈ લખ્યું નથી હા પણ અમારા ઘરે આવો સરસ મજાનો પ્રસંગ પ્રસંગો અમુક માણસો પતાવતા હોય છે ને અમુક માણસો ઉજવતા હોય છે આ પરિવાર પ્રસંગો ઉજવનારો પરિવાર છે વધાવો એકવાર આખે આખા આયોજનને એટલે એનો થાક ઉતરી જાય અને રાજી રહેવું આવો સરસ બંગલો મને તો એમ જ થાય કે આપણો છે આપણે વાપરવા આપ્યો આપણે આપણો શું કામ કાય છે એવું કરે કે આહા આપણે ન થયો ને આ જીતુભાઈ બનાવ્યું આવું જરાય મને વેમ ન થાય હો આ હું મોટા મોટા બંગલા જોઉં મને એમ જ થાય કે આ આપણું છે ને મારું તારું અજ્ઞાની હોય આ બધું આપણું જ કહેવાય કીધું હે ખોટે હું જીવ બાળો મર્સિડીઝ ઓને લઈ લીધી ને આપણે રહી ગયા અરે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે ગેસવાળી ફિયાટ મર્સિડીઝ છે ધક્કા નથી મારવી પડતા ને એનો રાજી પર રાજી નથી રહેતા માણસ કઠણા એ છે દુઃખી દુઃખી એટલે થાય છે કે આપણે સુખી થવા માટે દુઃખી થાય આપણે બીજાના દુઃખે દુઃખી થઈ શકીએ છીએ યાદ રાખજો બીજાના સુખે સુખી નથી થઈ શકતા એટલે કઠણા છે આપણી હવે હે એટલે આપણે તરત ડખામાં એ આવી જાય બાકી તો રાજી રહેવું હે ઠાકોરજીને મહાદેવને તમારા જે કોઈ ઈષ્ટદેવને તમારી સાથે શ્રદ્ધા હોય બે હાથને ત્રીજું મસ્તક નમાવીને એને થેન્ક યુ કહેવું હારે મારો ઘર હારે મારો પરિવાર હારે મારા મિત્રો હે મહાદેવ મજા કરીએ એટલું કહો ને તો મહાદેવે રાજી થાય બાકી મંદિરમાં જઈને દહની નોટ મૂકે અને મહાદેવને 5 કામ હોપે બાપુજીને ડાયાબિટીસ મટી ગયું છે ઘટાડી દે બાપા 450 થઈ ગયું છે બાને બીપી લો થઈ ગયું ધ્યાન રાખ મોટા દીકરાની હગાઈ પાછી તૂટી ગઈ ચોટાડી દે 5 કામ હોપે એટલે મહાદેવને 2 રૂપિયાનું એક કામ પડે મારા જ તારો કે તમે આમ પગથિયા ચડો ને ત્યાં ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1 એટલે એટલે રાજી રહેવું ફરી ફરીને એક લીટીનો કાર્યક્રમ મારો એ હોય છે કે અમારા કરતાં સારા કપડાં પહેરીને લાફ્ટર ચલણમાં દાંત કઢવાવાળા તો ઘણા આવે છે પણ ડાયરાના અમે તમામ હાસ્ય કલાકારો લોક સાહિત્યકારો વધી એક આ વાત કહી દઉં કે આમ મંચ ઉપરથી બેહીને અમને એટલું ગૌરવ હોય છે કે અમારી વાત બાપને દીકરી બે હારીને બે હારે બેહીને માણી શકે એવી વાતો કરનારા માણસો છીએ હશે હા તમે જે આટલી તાલી પાડી ને આટલી તો હું રાજકોટમાં મારા પાડોશમાં પડાવી લઉં છું પાડો તો એકારે પાડો એટલે મને આમ માવઠા જેવું ન લાગે ધીમે ધીમે અમુક લોકો છે ને એને કોઈ જ આટલો બધો આયોજન હોય ને જાય અમુક લોકોને સર્ટિફિકેટ જ ઘનશ્યામભાઈ દેવા હોય સર્ટિફિકેટ હા આટલો સારો જમણો કઢી ન કરી દે હવે તારા લગ્નમાં હચોડી કઢી નહોતી હાલી નીકળ્યો અમુક લોકોને નેગેટિવ જ દેખાતું હોય તમે જુઓ અમુક નબળા ઓહાણી જોઈ કોકના લગ્નમાં જતા હોય ને તો એ બાજુવાળાને પૂછતા હોય કે સામેવાળા કન્યા તો આપશે ને આ નબળું નબળું જ વિચારે અમુક લોકો નબળું અમુક લોકો એટલા બધા નેગેટિવ હોય છે કે એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જાય છે નથી સમજાણું હજી અમુકને હવારે ટપા પડશે અમુકને પારસના લગ્નમાં દાંત કાઢજો આપણે ઉતાવળ નથી હે આ એમાં અમે તો બધા હશું છે ખાલી પાર તારે જ કંકોત્રી રેડી આખી જાન રેડી છે તારે ખાલી નામ આપવાનું છે ક્યાં પોગવાનું છે એટલી રેડી ધન કમ્પ્લીટ આખી જાન છે હા લ્યો વિડીયોવાળા ભાઈ પાર્થના ક્લોઝઅપ લઈજો હા અમારે હજી આ મૂર્તિ અને શેર અમારે ભારત ભાણે જ છે ને અમારો અમારે ભાવ બહાર પાડ્યા છે અમે હજી આ તો આનંદ કરીએ બાકી લગ્ન શબ્દમાં જ ગન છે બોલો આપણને એક જણો મને કે આ લગ્નમાં પીઠી શું કામ ચોળવાની હોય છે તમે મને કહો મેં કીધું ભાઈ કોઈ પણ વડીલોને પૂછવું જૂના જમાનામાં કંઈ લાગી જતું ને તો તરત જ હળદર ભરી દેવામાં આવતી જ્યારે પણ કંઈ લાગતું એટલે તરત જ હળદર ભરી દેવામાં આવતી જેને આખી જિંદગી મૂંઢમાર ખાવાનો હોય એને એડવાન્સમાં પીઠીના લપેડા કરવામાં આવે હો આ તો મને કે શ્રીફળ શું કામ આપવામાં આવતું હોય છે મેં કીધું એને ખ્યાલ રહે કે આની જેમ જ એના છોતલા નીકળવાના છે આ બધું કાંઈ આજકાલનું નથી આ બધું આદિકાળથી અનદિકાળથી આવેલું આવે છે પહેલાં એક ભાઈને મેં પૂછેલું મેં કીધું ઘરની બહાર તો સિંહની જેમ રખડે છે ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય ઓલા મને કે હું ઘરમાં સિંહ છું પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય છે દુર્ગા માં વાળા બિચારા નો પડકારા દઈ શકે ન તાલી પાડી શકે ન આ હા હા હજડ બમ આમ ના આમ બેઠા આવણા
આંદરોજ ઘણી તંટનાટી બોલતી હોય ને, એટલે મારા વાલા એ મજા કરી લેજો, આવો સરસ મજાનો ઉત્સવ અને આનંદનો પ્રસંગ છે. કોઈ હેતુ આનો ખાલી એમને આનંદ કરવો જ ખાલી આપણે જીતુભાઈ અને બંને ભાઈઓ, અને એનો સંપ પણ એવો છે. સમૂહ કુટુંબ અત્યારે આખા શહેરમાં જોવા જાઓ ને તો 15 માંડ મળે છે ત્યારે આ બંને ભાઈઓને અને એની આ બંનેના ધર્મપત્નીઓને. એકવાર જોરદાર તાલને ગડગડાટથી વધાવો. આ મારા માટે બહુ આનંદની વાત બાપુ એ છે કે નગર તો પૈસા આવે ને એમ તરત છૂટા થતા જાય, જ્યારે પૈસા આવે ને સારો સમય આવે ત્યારે ભેગા રહેવાનું મન થાય. એટલે સમજી લઉં તમારા ઘરમાં સદલક્ષ્મીનો વાસ છે, બાકી આ થાય નહીં. કાંઈક સદગુરુના આશીર્વાદ છે, કાંઈક માતાજીની પૂર્ણ કૃપા છે, તો બસ આમ નામ જોડાયેલા રહ્યો એ બહુ મોટી વાત છે. બાકી તો અમે તો કલાકારો, અમે તમે જ્યાં જઈ તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ બધું અમે અહીં બેઠા બેઠા જોતા હોય. પછી અહીંની વાત અહીં ન કરી, સુરતની વાત સુરતમાં ન કરાય. આહ ગામ તમારું, આહો અમારો, આહ. જોકે આ તો બધું બ્રાહ્મણોને બહુ પ્રેમ કરે એવું ગામ છે, આ ભૂકા કાઢી નાખે એવું. પણ એટલા બધા ઘનશ્યામભાઈ જેવા અમારા મિત્રો છે એટલે કંઈક ચિંતા જ નથી. પણ બ્રાહ્મણ તરીકે મને એક જગ્યાએ મને એકવાર બનેલી ઘટના, નકુમ સાહેબ મને પૂછ્યું, મને કે સાંઈરામભાઈ તમે બ્રાહ્મણ છો, એકવાર ફોન આવ્યો ઘરે. મેં મારા ઘરની સામે કૂતરું મરી ગયું, મેં નગરપાલિકામાં ગોંડલ રહેતા ત્યારે, હવે રાજકોટ રહી. હા એક તો બેઠો, બીજો ગુમ. તમારું શું છે હવે? એનું કાંઈ ધ્યાન નથી મારામાં. બે બે ગયા એટલે મેં, હા મારો વાપ લ્યો બેસ ને, તાલી પાડો મારું માઇના. આટલું ખાલી મારી મારું માનો ને જિંદગી દુઃખી નહીં થાવ ભાઈલા. વાહ જવા દો, હવે આમ તમે જો કેવું કોરું કોરું લાગે. હવે મારી વાત શું છે, આમ વચમાં આવી જતી હતી, મારે સુધી આમ ફોગાડવી હોય તો નગરપાલિકા. મેં ફોન કર્યો, મેં હલો નગરપાલિકા ગોંડલ, મને કે યસ. મેં કહે કૂતરું મરી ગયું છે, ઉપાડી જાઓ. મને કે કોણ બોલો? મેં કે સાંઈરામ દવે. હમ અકોણો કોકો તો એને મને જવાબ આવ્યો, મને કે તમે તો બ્રાહ્મણ છો ને? મેં કહે હા કાયદેસર. તો મને કે અગ્નિ સંસ્કાર કરી નાખો, અગ્નિ સંસ્કાર કરી નાખો. એટલે મારો બાટલો ફાટ્યો. મેં કીધું એ તો કરી જ નાખશું ભાઈલા, પણ સગાવાલાને જાણ કરવી પડે ને. તમને મને કે બ્રાહ્મણને બોલવામાં ન પોગાય. મેં કે એટલું તો રેવા દે, અમારે કેમ બસ ઓવિકા ખેતી છે. મેં કીધું આ હા અમારી ખેતી જ આ હા. એટલે આપણો દુઓ છે ને આ બધી વાત કઈ આજકાલ નથી. ભાટ બ્રાહ્મણ ને કુહાડો ભાઈ, ભાટ બ્રાહ્મણ ને કુહાડો. એ જો મોઢે મોળા હોય, ભાટ બ્રાહ્મણ ને કુહાડો. એ જો મોઢે મોળા હોય તો ઓલો કાપે નહીં લાકડું ને આને આપે નહીં કોઈ. આપણા લોકાચાર્ય હોય બધી જ વાતો લખીને સરસ દેશી ભાષામાં લખેલી. પણ હવે આપણે છે ને અટાણે વોટ્સઅપમાંથી ટાઈમ નથી. આખું ગામ એ ફોન આવી ગયા ને આમામ 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 આમ મિસ્ત્રીનો રંધો મારતું હોય ને એવા ગોટે સીડ્યા છે. આખા ગામમાં જેટલા આડી લાઈન હતા ને એટલે બધા ઓનલાઈન થઈ ગયા છે. એમાં જેદીનું આ વોટ્સઅપ આવ્યું છે, વોટ્સઅપ ને એટલે મને હું કાયમ કહું કે વોટ્સઅપ આવ્યું ને એટલે છોકરાના ડાયપરમાં, છોકરાના નાનકડા બચુડિયાના બાળોતિયામાં અને વોટ્સઅપમાં ઘણી બધી સામ્યતા છે. દર 10 મિનિટે જવું પડે, કાંઈ છે નહીં. જો મારી વાત યોગ્ય લાગી હોય તો છેલ્લે સુધી પડકારો દેજો એટલે મને એમ લાગે. દર 10 મિનિટે સાહેબ, અને અમારી ને ઘનશ્યામભાઈની ને સુખદેવભાઈ અમારી બધાની વેદના એ છે કે 8-8 10-10 આ 20-20 વર્ષથી અમે આ ક્ષેત્રમાં છીએ. આ બધાના આશીર્વાદથી પાડો બરાબર. થેન્ક યુ. મોટો કરાવજો આમ. હા તો ઠીક, એને એમ ન થવું જોઈએ કે અમારું કાંઈ માયતમ નથી એમાં. તો અમે બધા કાર્યક્રમો કરીએ, 10-10 વર્ષથી અમે જે જોક બોલતા હોય એ આ વોટ્સઅપ આવ્યું ને એટલે છેલ્લા 2 વર્ષમાં એની જોક મને 2010માં કે 2005માં મેં જોક બનાવી હોય, 10 વર્ષ પહેલાંની જોક 2015માં મને સાહેબ મોકલવામાં આવે છે. ક્યાંય વાંધો નહીં, અમારા નામ વગર અમારી ને અમારી જોક અમને મને ફોરવર્ડ કરવામાં આવે, ક્યાંય વાંધો નહીં. નીચે પાછું એમ લખે કે માર્કેટમાં નયા આયા. ચાલુ મને એમ થાય કે વોટ્સઅપમાં સમાધિ લઈ લઉં. વાહ એવો 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 ઉપાડો, માર્કેટમાં નયા આયા હે. બોલો લ્યો હવે, અમે 10 વર્ષથી જે કહેતા હોય એનું એ અમને પાછું બટકાવવામાં આવે ને પાછું કે. પણ મોબાઈલની વાત નીકળી, અમારે મોટું ક્લબ છે રાજકોટમાં, સરગમ ક્લબ છે. બધા રવિવારે બધા ભેગા થાય, શેઠિયાઓ બધા મોટા મોટા માણસો અને બધાને 8-10-15 જેટલાના મોબાઈલ પીડ્યા હતા અને કોઈ રવિવારનો દિવસ 9:30 થઈ ગયેલા, નાસ્તો કરીને ચા પાણી કરીને એમાં એક જણાએ ફોન ઉપાડ્યો. ઉપાડીને કીધું હલો જય શ્રી કૃષ્ણ, બોલ ને. કેટલા લાખનો? 1.5 લાખનો ડાયમંડ છે. લઈ લે લઈ લે, કાંઈ ગાંડી તારાથી વધારે હોય. ઓકે જય શ્રી કૃષ્ણ કરીને ફોન મૂકી દીધો. એટલે બીજા બધા ચા પીતા હતા ને એ કે મારો બેટો સવારના ભોરમાં 1.5 લાખના ડાયમંડ સીટની અને હા પાડી દીધી, શું વાત છે. ઓલા ફોન કટ કર્યા પછી અળવેક દિન પૂછ્યું કે આ ફોન કોનો છે ભાઈ તમારો? તમારો આ કોનો છે ભાઈ ફોન? આ જેનો હતો ને એને ચાનો ઘોઘળો થઈ ગયો. આ ભાઈ કે તથા ના ઉગતા કે આવું કામ ભાઈ? ઓલો કે ભાભી માં સમાન હોતી હે લઈ. ઓલા તરત જ એને થોડી ના પડે, તરત જ ફોન લગાડ્યો. હલો ઓલી આઉટ ઓફ કવરેજ, એ કવરેજ મારી. એટલે બધા જ પતિદેવોને મારી પ્રાર્થના છે કે ફોન રેઠા ન મૂકવા, 1.5 લાખમાં પડશે. હા અને અમુક સરપ્રાઈઝ એનું આપવા. દાંપત્ય જીવનના 10 વર્ષ થઈ ગયા હોય ને તમે ફોનમાં વાત કરતા હોય તો હું પકડી શકું કેટલા વર્ષ થયા, કારણ કે 10 વર્ષ લગ્ન થઈ ગયા હોય ને પછી તમે ખાલી હની બારક્ષરી જ બોલતા હોય. હા
हैं? हा ओ हूँ हा अन हा हो हा मु ही कवे સાહેબ આટલું આટલું આવી જ જાય આપણી ભાષામાં સાહેબ દોરો જેને થઈ ગયા લખી લેજો. અને મેં હું તો કાયમ હળવા ફૂલ શબ્દોમાં કહું કે બધે જ પરણેલા બધા જ પુરુષો છે ને એ જન્મજાત જેઠાલાલ છે. બધાના દિલમાં એક બબીતા હોય છે ભાઈલા, ઘરમાં જ મર્યાદા પુરુષોત્તમ રામ જેવા. સોસાયટીમાં નીકળે ને એટલે કાનુડા થઈ જાય, કેમ ભાભી દેખાતા નથી, ક્યાંથી દેખાય તારા જેવા કાગડા રખડા છે માર્કેટમાં હાલી નીકળ્યો.